મિત્રો હવે સમય છે આ બધી વસ્તુઓ ટ્રાય કરવાનો. ચાખીને જોઈએ આ અમદાવાદને દડે વળગેલો શ્વાસ હકીકતમાં મને કેવું લાગે છે, અને ચાખ્યા પછી જ હું તમને એક જેન્યુઇન પ્રોપર હિન્દુ આપી શકીશ. ખમણ અને ભજીયા ખાતા વખતે અગર ચા સાથે હોય તો એની મજા જ અફલાતું હોય છે. તો આપણે સૌથી પહેલા આ ચાય કરી જીવ. મિત્રો આ છે રાયચુરના ભજીયા. અત્યારે રાયચુરના ભજીયા ચાખીને જ આપણને એક્ઝેક્ટ ખબર પડશે કે અમદાવાદ આની પાછળ ગાડું થયું છે. સ્વાદ લાજવાબ. એના બેસનની જે ક્રિસ્પીનેસ છે અને અંદરનું જે પોટેટો છે એની સોફ્ટનેસ છે, આ બંનેનું એક કોમ્બિનેશન ગજબ છે. અને મસાલા એકદમ પરફેક્ટ, કોઈ વધારે ઓઇલી નથી, કોઈ વધારે ડ્રાય નથી, પરફેક્ટ બ્લેન્ડિંગ સામે આ ભજીયા તમે ચાખો ત્યારે તમને ખબર પડશે. અને હવે હું ચાખી રહ્યો છું ગોટા. રાયપુરના ભજીયામાં રાયપુરના ભજીયા હાઉસમાં ઘણા વસ્તુઓ મળે છે, ગોટા પણ મળે છે, ખમણ પણ મળે છે રાયપુરના ભજીયામાં. અંદરના પોટેટોનું મિક્સર પરફેક્ટ, સ્વાદ મસાલાનો લાજવાબ, અને ખાતા વખત તમારી સંતોષ તમારા દિલ એકદમ સંતોષ થઈ જાય એવી વાત. અને હવે ખમણનો વાત, ખમણ પણ અહીં વેચાય છે. તમને નાયલોન ખમણનો સ્વાદ પસંદ છે, તમે અહીંયા નાયલોન ખમણ પણ ચાખે છે. ત્રણ વાત અહીં ઉડીને આંખે વળગે છે. પહેલી વાત કે ભજીયા, ગોટા અને ખમણ સાથે કોઈ પણ પ્રકારની ચટણી આપવામાં આવતી નથી. બીજી વાત એ કે વસ્તુ ખરીદ્યા પછી દુકાનની અંદર કે આસપાસ વ્યવસ્થિત રીતે બેસીને ખાઈ શકાય એવી ટેબલ ખુરશી કે કાઉન્ટરની કોઈ જ વ્યવસ્થા જોવા મળતી નથી. ત્રીજી વાત એ કે નાસ્તો કર્યા પછી પીવાના પાણીની સુવિધા નથી, તમારે પાણી પણ આસપાસથી ખરીદીને પીવું પડે છે. નવ દાયકાથી અમદાવાદીઓનો અપાર પ્રેમ અને સફળતા પામ્યા પછી અમદાવાદીઓ રાયપુર ભજીયા હાઉસ તરફ એક ગ્રાહક તરીકે બેસવાની વ્યવસ્થિત જગ્યા અને પીવાના ઠંડા શુદ્ધ પાણીની અપેક્ષા રાખે એ કઈ મોટી માંગણી તો નહીં જ કહેવાય. આમ છતાં ભજીયાના સ્વાદના ખાતર અમદાવાદીઓ આજે પણ રાયપુરના ભજીયાના ચાહકો છે અને રાયપુરની દુકાનને વખાણે છે. મિત્રો અગર આ એપિસોડ આપને ગમ્યો હોય તો ખબર અમદાવાદ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, જેથી મારા દરેક અપલોડ વિડીયો તમને સમયસર નોટિફિકેશન મળે અને તમે એને સારી રીતે જોઈ શકો.